આંટી, તમારી તબિયત તો ઠીક છે? હા, હું ઠીક છું, હું ઠીક છું. આંટી, એવું લાગે છે તમારું બીપી શૂટ અપ થઈ રહ્યું છે, હું તમને ઘરે મૂકી જાઉં. પ્લીઝ એક મિનિટ, એક મિનિટ સાંભળ. મારા આંટીની તબિયત ખરાબ થઈ ગઈ છે, મારે જવું પડશે. નો પ્રોબ્લેમ, વાંધો નહીં. આંટી પ્લીઝ ચલો, હું તમને ઘરે મૂકી જાઉં છું, ચાલો. અર્જુન ક્યાંથી આવી ગયો? તો મને વગર પૈસા આપે જ જતી રહી. શરૂ કરીએ? હા સર. ટોસ. હેડ. હેડ. હેડ્સ. સારું, અમે પહેલા બેટિંગ કરીશું. ઓકે સર, અમે બોલિંગ કરીશું. બોલ. ઓકે, સો ધ પ્લાન ઇઝ ડુ વેલ, ડુ વેલ. કાંતિ વિરાની નું નામ રોશન કરજો. કમ ઓન બોયઝ, કમ ઓન આદિ, કમ ઓન, કમ ઓન અકોક્ષો, પકડ પકડ, કમ ઓન. જોયા, તારે બોલ પકડવાનો છે, બોલ તને નહીં પકડે. વેલ ડન માહી. એક છોકરીએ તારો કેચ પકડી લીધો. જોયા, યાદ છે ને? ફિલ્ડિંગ કરતા કરતા યાદ રાખજે, દરેક 5 મિનિટે મારા વખાણ કરવાના છે. શું? હા, અહીંયા કોઈ પ્રોબ્લેમ છે? હે તો લે, પોતે જ રમી લે. જહા પના, તમે બહુ જ સારું રમો છો. વાહ, પોતાના પતિને જા પના કે છે, આ તો મેં પહેલી વાર જોયું છે. લાગે છે અક્કલ ઠેકાણે આવી ગઈ છે. ગુડ ગુડ ગુડ, કમ ઓન પપ્પા. વાહ વાહ, જા પના, શું બોલિંગ કરી છે તમે! તમારાથી સારી બોલિંગ કોઈ કરી જ ના શકે. આ દુનિયામાં કોઈ સારો બોલર છે જ નહીં, સચિન પણ નહીં. હે, સચિન બેટ્સમેન છે, બોલર નહીં. અને દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, અને હું એનો સૌથી મોટો ફેન છું. મારાથી વધારે સચિન ના વિશે કોઈ નથી જાણતું. વાઇડ બોલની પણ પ્રશંસા કરે છે, અને સચિનથી સરખામણી કરે છે. આદિત્ય, સ્ટમ્પ અહીંયા છે, બોલ ત્યાં ના ફેંક. કમ ઓન, કમ ઓન, કમ ઓન આદિત્ય, ચીયર અપ. નાઇસ પપ્પા, નાઇસ, વેરી ગુડ પપ્પા. કલ્પેશ બોલ, કાંક્ષા, કાંક્ષા દોડ, દોડ. પપ્પા પાછળ જાઓ. નો, ભાગ ભાગ. આકાંક્ષા આવવા દે. જોયા, હવે જોયા બોલ નાખશે. હું કેવી રીતે? તારો પતિ હોવાથી આ મારો આદેશ છે, અને હું જે કહીશ તારે કરવું પડશે. હું કહું છું કે બોલ નાખ, તો બોલ નાખ. વાહ, છોકરામાં સ્ટાઇલ છે. આદિ, તું શું કરી રહ્યો છે? ઝોયાને ક્રિકેટ નથી આવડતું, અને એક દિવસ રમી પણ નથી. ઇનફેક્ટ એને શટલકોક અને ક્રિકેટ બોલની વચ્ચેનો ડિફરન્સ પણ નથી ખબર. કેવી રીતે રમશે? પણ એ જ તો આઈડિયા છે. જ્યારે ઝોયા બોલિંગ કરશે, ત્યારે એક 4 વર્ષનું બાળક પણ છક્કો મારશે. મિસ્ટર વિરાની કેટલા ખુશ થશે. એ ખુશ, આપણે ખુશ. તને શું લાગ્યું? આપણે આ મેચ જીતવા માટે રમી રહ્યા છીએ.
આદિ યુ સો સ્માર્ટ, કેટલું આગળનું વિચારી લે છે યાર. આઈ નો. જોયા, મને લાગે છે કે તારે થોડું સંભાળીને રહેવું જોઈએ. મને લાગે છે આ છોકરી માહીને તારા આદિને તારાથી દૂર કરવા માંગે છે. સવાસ પપ્પા, કમ ઓન સો યો કે બેટા ભાઈજી, કમ ઓન કમ ઓન કમ ઓન બોયઝ, કમ ઓન બોયઝ. યસ પપ્પા. આદિત્ય, હજી આપ છોકરીઓને બોલ નાખવા માટે. જો છોકરી મને બોલ નાખશે તો હું સિક્સ જ મારીશ. બીજી એક સિક્સ માટે તૈયાર થઈ જા જોયા. ઓલ ધ વે લંડન થી આવ્યા છે અમારી ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન નો ભાગ બનવા માટે. રાજવીર, રાજવીર ખન્ના, અનામ, તમે બંને જરા સારી રીતે યાદ કરી લેજો. ઇશુ છે ને કે હવે આપણી ઓળખાણ વધવાની છે. લોકોનું કહેવું છે કે મારામાં એક સ્પેશિયલ ટેલેન્ટ છે જે મને એકવાર મળી રહે છે મને એટલી સહેલી રીતે ભૂલી નથી શકતો. વેલ, મારા મિત્રનું સેન્સ ઓફ હ્યુમર બહુ જ વિયર્ડ છે, પ્લીઝ ડોન્ટ માઇન્ડ. આ વેલ, આ જોયા છે આદિત્યની વાઇફ. ઓફકોર્સ, મિસિસ જોયા હુડા, રાઈટ? Nice to meet you. શું થયું, દુખાય છે? થોડું. વેલ, આ માહી છે જોશ ઇવેન્ટની માર્કેટિંગ હેડ. હે માહી, ગુડ જોબ. સો રાજવીર, તું ઇન્ડિયા માત્ર ઇવેન્ટ માટે આવ્યો છે કે કોઈ બીજો પ્લાન પણ છે? સાચું કહું તો હું કોઈ વસ્તુની શોધમાં આવ્યો છું. શોધ? સાચું તો એ છે કે હું સત્યની શોધમાં આવ્યો છું. પણ કહેવાય છે ને કે હિન્દુસ્તાનમાં આવી અને બધાની સચ્ચાઈ આંખોની સામે આવીને ઉભી રહી જાય છે. બસ સમજી લો કે એટલા માટે આવ્યો છું અહીંયા. સાત સમુદ્ર પાર લંડનથી આવીને સીધો તમારી સામે ઉભો રહી ગયો છું. રાજવીર, કેમ છો અંકલ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેટા? મજામાં. તમે કેમ છો? મસ્ત, ફર્સ્ટ ક્લાસ. કાંતિભાઈ, તમે એમ કહો કે સત્યની શોધમાં હું જઉં તો જઉં ક્યાં? કાશી જાઉં, બનારસ જાઉં કે સીધો ઉપર જાઉં? બેટા, ઉપર જવાની શું વાત કરે છે? તારી ઉપર તો હજી આટલી નાની છે. ઉપર એટલે ત્યાં નહીં, ઉપરનો મતલબ પર્વતો પર્વતોમાં ક્યાંક. બહુ જ સારું લાગ્યું. તું કલ્પેશ માટે અહીંયા છે કાયો? અરે અંકલ, તમે કમાલ કરો છો. તમને તો છોડો, પણ હું તમારા બધા માટે અહીં આવ્યો છું. જશ્નની શરૂઆત તો હવે થશે, હવે થશે. બૂમ, આતિશબાજી. ક્યાં ફસાઈ ગઈ છું હું? હવે આખું જીવન આમ ડરી ડરીને તો ના કાઢી શકું. અને આ બ્લેક મિલરને જેટલો ભાવ આપીશ એટલો જ લાલચી થતો જશે. એ દિવસનું સત્ય ફક્ત મને ખબર છે, પણ આ ફોટો આ જોઈને તો એવું લાગે છે કે જાણે મેં પોતે એમને આશીર્વાદ આપ્યા હોય. આદિને જો સત્ય કહી પણ દઉં તો શું એ મારા પર વિશ્વાસ કરશે? શું સંતાડો છો સાક્ષી? અમારા બધાથી આજે પણ સંતાઈને તમે ઘરની બહાર ગયા હતા. એ હું વોક કરવા માટે કહી હતી. બપોરે 2 વાગે વોક પર? જુઓ, તમે જે પણ સંતાડો છો હું તો જાણીને રહીશ જ, કેમકે વાત મારા દીકરાના જીવનની છે. ભલે કંઈ પણ થઈ જાય સાક્ષી, પણ આ વખતે હું મારા દીકરાને ફરીથી હર્ટ નહીં થવા દઉં. જોયા,
મેમ, આઈ થિંક તમારી ફિંગરમાં ફ્રેક્ચર છે. આપણે ડોક્ટરને બોલાવવા જોઈએ. ના, હું મેચ પછી જોઉં છું. જોયા બતાય. ના, હું આ આ ઠીક થઈ ગયું. આજ તો પ્રેમ હોય છે. આંગળી તો ઠીક થવાની જ હતી. તને લાગ્યું આદિત્ય તને એમ જ બોલી રહ્યો છે, પણ એ તો તારી માત્ર મદદ કરી રહ્યો હતો. ઊભી રહે, લે આ લગાવી લે. તને ખબર છે જોયા, તું ખૂબ નસીબદાર છે જે તને આદિત્ય જેવો પતિ મળ્યો, જે તને પ્રેમ પણ કરે છે અને સમજે છે પણ, અને એ પણ જાણે છે કે ક્યારેક ક્યારેક તને થોડું દુઃખ આપવાની જરૂર છે, બસ તારા સારા માટે. આદિ આદિ આદિ, હું વિચારું છું કે જો આપણને આ કોન્ટ્રાક્ટ મળી જાય છે તો આજે આપણે ડિનર પર જઈએ કોઈ સારા રેસ્ટોરન્ટ. ગાઈસ, ગુડ ન્યૂઝ. કોંગ્રેટ્સ ગાઈસ, આરવીએ પપ્પાને મનાવી લીધા છે અને આ કોન્ટ્રાક્ટ તમને લોકોને જ મળવાનો છે. ધેટ્સ રીલી અ ગુડ ન્યૂઝ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. જો કે તમે અમારું કામ જોયું ક્યાં છે ભાઈ? બહુ ચર્ચા છે તમારા બંનેની. આઈ મસ્ટ સે ધેટ બોથ ઓફ યુ આર પ્રીટી પોપ્યુલર. યાર, કઈક તો અલગ છે આ વ્યક્તિમાં. યુ આર રાઈટ રાજવીર. ઇફ યુ ડોન્ટ માઇન્ડ મી આસ્કિંગ, તમારા લોકોના લગ્નને કેટલો સમય થઈ ગયો? 3 તમે લોકો ડિસાઈડ કરી લો. 3 વર્ષ થયા કે 5 વર્ષ થયા? મતલબ અમે 5 વર્ષોથી એકબીજાને જાણીએ છીએ અને 3 વર્ષ લગ્નને થયા. ગોડ ઈટ. તો એક કામ કરી, આજે રાત્રે આપણે ડિનર પર મળીએ. યુ નો આઈ વુડ લવ ટુ નો અબાઉટ યોર ટ્રુ સ્ટોરી. મારો મતલબ છે તમારી લવ સ્ટોરી. વાવ રાજવીર, ગ્રેટ આઈડિયા. અરે મેલડીની શું જરૂર છે? અમે તો હો કમોન આદી, બધા લોકો સાથે જ જઈશું. એક ડિનર તો બને છે. આઈલ સી યુ ટુનાઈટ આદિત્ય એન્ડ ઝોયા. જઈએ, લેટ્સ ગો. યપ, લેટ્સ ગો. વાહ, મારો ડિનર પ્લાન પણ હાઈજેક થઈ ગયો. આજે રાત્રે પણ આ લોકો ઘર ઘર રમશે. હાય, આજે આરજી એજે ઓનર નથી. તને ખબર નથી કે શું શું? સાંભળો, સાંભળ સાંભળ. ઓન ધ બ્રાઇટ સાઈડ, આજે તું છે, હું છું અને કામ નથી. તો હું વિચારતો હતો કે કોફી નવા સાથે એક કોફી થઈ જાય. આઈ મીન, આ આપણી વોર ઝોન છે એ દોસ્તીમાં બદલાઈ જશે. અને એ કહેવાય છે ને કે ઓફિસમાં જો તમે દોસ્તો સાથે કામ કરો છો તો કામ ઇઝી થઈ જાય છે. આજ તો તારું, આઈ મીન આપણું સપનું હતું. રિયલી? તો ઓફિસની મીઠી કોફી થઈ જાય. યા.